বিদ্যার্থী মিত্র দাখলা নম্বর 6 তোমারা পাঠ্যপুস্তকমা দাখলা নম্বর 6 নিচে আপেল ব্যবহারনি 50 প্রশ্নের চোপড়ে আমন তৈয়ার করে খাতা বহিমা জরুরি খাতা খুলি খতনি কর তো এখানে তুমি ছঠা দাখলা পেলা আমন লক্ষণ આમનોંધ લખાઈ જાય એના ઉપરથી ખાતા વહીમાં ખતવણી કરવાની છે તો અહીંયા તમને પહેલા તમારી નોટબુકની અંદર બધાય વ્યવહારોની આમનોંધ લખવાની છે અને આમનોંધ લખાઈ જાય પછી તમારે ખાતા વહીમાં ખતવણી છે કરવાની છે અહીંયા તમારે આમનોંધ ઉપરથી કયા કયા ખાતાઓ તૈયાર કરવા પડશે તો રોકડ ખાતું હવે રોકડ ખાતું છે તો રોકડ ખાતાની અંદર તમારે 7-1 લાઈન મૂકવાની છે રોકડ ખાતામાં 7 લાઈન મૂકજો કારણ કે આમનોંધમાં રોકડ ખાતું ઘણી વખત આવે છે ત્યાર પછી કસર ખાતું એની અંદર 2 લાઈન વીમા કંપનીનું ખાતું 2 લાઈન જયેશભાઈનું ખાતું 2 લાઈન આખી થઈ નુકસાન ખાતું 2 લાઈન દુકાન ભાડા ખાતું 2 લાઈન ઓફિસ ખર્ચ ખાતું 2 લાઈન ધારા ટ્રેડર્સનું ખાતું 2 લાઈન ઉપાડ ખાતું 2 લાઈન બેંક ખાતું 5 લાઈન ખરીદ ખાતું 4 લાઈન ફર્નિચર ખાતું 2 લાઈન મૂડી ખાતું 2 લાઈન ધનસ્ત્રોતનું ખાતું 2 લાઈન વેચાણ ખાતું 3 લાઈન અને અનિલ ટ્રેડર્સનું ખાતું 2 લાઈન આ રીતે તમારે તમારી ખાતા વહીમાં આ રીતે ખાતાઓ પહેલા તૈયાર કરી નાખવાના છે પછી તમારે આમનોંધ ઉપરથી ખતવણી છે એ કરવાની છે તો અહીં સૌથી પહેલા તમારે કયા કયા ખાતાઓ તૈયાર કરવાના છે એ આપણે જોઈ લીધું આમનોંધ ઉપરથી હવે આ અંદર આમનોંધ ઉપરથી આપણે ખતવણી કરવાની એમાં પહેલો વ્યવહાર છે જો 40000 રોકડા 20000 નું ફર્નિચર ધંધામાં લાવ્યા ધંધામાં લાવ્યા એટલે આમનોંધ થઈ કે પહેલી તારીખની રોકડ ખાતે ઉધાર 40000 ફર્નિચર ખાતે ઉધાર 20000 તે મૂડી ખાતે જમા 60000 અહીંયા પહેલા તમારે તમારી આમનોંધ જોવાની છે આમનોંધ જોઈ અને પછી તમારે ખાતા વહીમાં ખતવણી કરવાની છે તો રોકડ ખાતે ઉધાર ફર્નિચર ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા સંયુક્ત આમનોંધ છે બે ખાતા ઉધાર થયા એક ખાતું જમા થયું જે ખાતા ઉધાર થાય છે એની ઉધાર બાજુ ખતવણી થાય અને જે ખાતું જમા થયું એની જમા બાજુ ખતવણી થાય તો અહીંયા રોકડ ખાતે ઉધાર તો તમારે જવાબનું રોકડ ખાતાની ઉધાર બાજુ અહીંયા લખવાનું પહેલી તારીખ વિગતમાં લખાય મૂડી ખાતે જે ખાતું જમા થાય એનું નામ લખવાનું પણ રકમ તમને કીધું એમ રકમ તમારે એક વિગતની ખતવણી થતી હોય એટલે રકમ બદલવાની નથી રોકડ ખાતાની જ રોકડ ખાતે રકમ લખાય તો રોકડ ખાતે ઉધાર થયા હતા 40000 એટલે અહીંયા તમારે રકમના ખાનામાં લખવાનું 40000 એ રીતના ફર્નિચર ખાતે ઉધાર તો તમારે જવાનું ફર્નિચર ખાતાની ઉધાર બાજુ તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ પહેલી તારીખ વિગતમાં લખવાનું મૂડી ખાતે ફર્નિચર ખાતાની ઉધાર બાજુ વિગતમાં ફર્નિચર ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખાય મૂડી ખાતે રકમ લખવાની 20000 મૂડી ખાતે જમા થઈ તો મૂડી ખાતાની જમા બાજુ જવાનું તો મૂડી ખાતાની જમા બાજુ પહેલી તારીખ પણ એની અંદર બે ખાતા ઉધાર થાય છે તો બે ખાતાના નામ લખવાનું તો કે ક્યુ ક્યુ ખાતું કીધું તો કે એક રોકડ ખાતું તો એ લખવાનું રોકડ ખાતે અને બીજું ખાતું હતું ફર્નિચર ખાતે આ બે ખાતા ઉધાર થયા બે ખાતાના નામ લખવાના હવે જ્યારે એક સાથે બે ખાતાની ખતવણી થતી હોય ત્યારે તમારે રકમ બે ની સામે જે લખેલી હોય એ જ લેવાની રોકડ ખાતે અને ફર્નિચર ખાતે ઉધાર કેટલા કેટલા થયા હતા
કે 40000 અને 20000 તો રોકડના 40000 અને ફર્નિચરના 20000 આ રીતે તમારે પહેલી કામ નોંધની ખતવણી પૂરી કરવાની પછી નંબર 2 30000 નો માલ 10% 36000 નો માલ 10% વેપારી વટાવે ધવસ કોસ્ટે વેચ્યો તે પેકે ધવસ કોસ્ટે 15000 રોકડા છુપાવ્યા પણ 36000 નો માલ 36000 નો માલ આપણે 10% વેપારી વટાવે ધવસ કોસ્ટે વેચ્યો 15000 રોકડા છુપાવ્યા એની આમનો થઈ કે રોકડ ખાતે ઉધાર 15000 ધવસ કોસ્ટ ખાતે ઉધાર 17400 તે વેચાણ ખાતે જમા 32400 અહી 10% વેપારી વટાવ બાદ કરીને પછી રકમ લખવાની તો રોકડ ખાતે ઉધાર 15000 ધવસ કોસ્ટ ખાતે ઉધાર 17400 તે વેચાણ ખાતે જમા જે ખાતે ઉધાર થયું ઈ ખાતાની ઉધાર બાજુ ખતવણી કરવાની તો રોકડ ખાતે ઉધાર તો રોકડ ખાતાની ઉધાર બાજુ બીજી તારીખ વિગત જમા થઈ હોય એ લખવાની તો વેચાણ ખાતે પણ રકમ તમારે રોકડ ખાતાની લખવાની 15000 ત્યાર પછી ધવસ કોષ ખાતે ઉધાર તમારે ધવસ કોષના ખાતામાં જવાનું તો ધવસ કોષનું ખાતું અહીંયા આવ્યું તો ધવસ કોષના ખાતાની અંદર 17400 રૂપિયા ઉધાર થયા હતા બીજી તારીખ તો ધવસ કોષના ખાતામાં તારીખમાં 2 વિગતમાં લખવાનું વેચાણ ખાતે પણ રકમ તમારે લખવાની છે 17400 ત્યાર પછી વેચાણ ખાતે જમા અને તમારે જવાનું વેચાણ ખાતાની જમા બાજુ તો વેચાણ ખાતાની જમા બાજુ લખો તો બે વિગત ઉધાર થાય છે તો બે વિગતના નામ લખવાના તારીખમાં લખવાનું બે એક વિગત ઉધાર થાય રોકડ ખાતે અને ધવલ સ્ટોર્સ ખાતે અહીં બે વિગતના નામ લખવાના રોકડ ખાતે અને ધવલ સ્ટોર્સ ખાતે રોકડ ખાતે રકમ હતી 15000 અને 17400 નંબર 3 બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા બેંક ખાતે ઉધાર તો બેંક ખાતાની ઉધાર બાજુ તો બેંક ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખવાનું રોકડ ખાતે ત્રીજી તારીખ એ લખવાનું રોકડ ખાતે રકમ 18000 પછી રોકડ ખાતે જમા તો રોકડ ખાતાની જમા બાજુ ત્રીજી તારીખ વિગતમાં લખવાનું બેંક ખાતે 18000 પછી 4 તારીખ ધારા ડેડેસ પાસેથી 20000 નો માલ 12% વેપારી વટાવે ખરીદ્યો જે તેને 8000 નો ચેક આપ્યો નોંધ થઈ તેની ખરીદ ખાતે ઉધાર 17600 તે ધારા ડેડેસ ખાતે જમા 9600 તે બેંક ખાતે જમા 8000 તો એની ખતવણી કરવાની તો ખરીદ ખાતે ઉધાર થયું 4 તારીખ તો ખરીદ ખાતે ઉધાર તો આપણે ખરીદ ખાતાની ઉધાર બાજુ જવાનું બે વિગત જમા થાય એટલે બે વિગતના નામ લખવાના ધારા ટ્રેડર્સ ખાતે અને બીજી વિગત જમા થઈ કે બેંક ખાતે તો એ લખવાનું બેંક ખાતે તારીખ હતી 4 તો આપણે તારીખમાં 4 તારીખ લખવાની હવે રકમ તો કે બેંક ધારા ડ્રેડર્સ ખાતે હતા 9600 અને 8000 તો એ રકમના ખાનામાં 9600 અને 8000 પછી તો કે ધારા ડ્રેડર્સ ખાતે જમા તો ધારા ડ્રેડર્સ ખાતે જમા થયા એટલે ધારા ડ્રેડર્સ ખાતાની જમા બાજુ જવા તો ધારા ડ્રેડર્સ ખાતું અહીંયા છે એની જમા બાજુ વિગતમાં લખાય ખરીદ ખાતે 4 તારીખ હવે ધારા ડ્રેડર્સ ના રૂપિયા હતા 9600 તો અહીં લખવાના 9600
પછી બેંક ખાતે જમા તો બેંક ખાતાની જમા બાજુ જવાનું તો અહીંયા બેંક ખાતું છે બેંક ખાતાની જમા બાજુ વિગતમાં લખાય ખરીદ ખાતે 4 તારીખ વિગત તમારે ઊંધી લખવાની રકમ બેંકના હતા 8000 અહીંયા લખવાના 8000 ત્યાર પછી નંબર 5 તો ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી 5000 તથા ઘર ખર્ચ માટે 4000 બેંકમાંથી તો આમ નોંધાય ભોગળ ખાતે ઉધાર 5000 ઉપાડ ખાતે ઉધાર 4000 તે બેંક ખાતે જમા 9000 તો રોકડ ખાતે ઉધાર તો રોકડ ખાતાની ઉધાર બાજુ તારીખ 5 વિગતમાં લખાય બેંક ખાતે તો બેંક ખાતે રકમ કેટલી લખવાની 5000 પછી ઉપાડ ખાતે ઉધાર એટલે તમારે ઉપાડ ખાતામાં જવાનું ઉધાર બાજુ વિગતમાં બેંક ખાતે 5 તારીખ રકમ ઉપાડતી લખવાની 4000 પછી બેંક ખાતે જમા તો બેંક ખાતાની જમા બાજુ 5 તારીખ બે વિગત ઉધાર થાય તો બે વિગતના નામ લખો રોકડ ખાતે ઉપાડ ખાતે તો રોકડ ખાતે અને ઉપાડ ખાતે તો રોકડ ખાતે 5000 અને અહીંયા 4000 ત્યાર પછી નંબર 7 તો 7 તારીખનો વ્યવહાર જો ઓફિસ ખર્ચ 2200 રૂપિયા થયો તો ઓફિસ ખર્ચ 2200 રૂપિયા થયો તો એની આમ નોંધ શું થાય તો ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તો ઓફિસ ખર્ચ ખાતે ઉધાર 2200 તે રોકડ ખાતે જમા 2200 તો ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તમારે જવાનું ઓફિસ ખર્ચ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે જમા થયું તે વિગતમાં લખવાનું રોકડ ખાતે 2200 રૂપિયા તારીખમાં લખવાની 7 તારીખ રોકડ ખાતે જમા થયું એટલે રોકડ ખાતાની જમા બાજુ 7 તારીખ વિગત ઊંધી લખાય ઓફિસ ખર્ચ ખાતે હવે ઓફિસ ખર્ચ ખાતે રકમ લખવાની 2200 રૂપિયા ત્યાર પછીની નોંધ હતી 8 તારીખ તો જયેશભાઈને 4830 ના દેવા પેટે 4800 રૂપિયા ચૂકતે હિસાબે રોકડા ચૂકવ્યા જયેશભાઈને રોકડા ચૂકવ્યા તો આમ નોંધે થાય જયેશભાઈ ખાતે ઉધાર 4830 તે રોકડ ખાતે જમા 4800 અને તે કસર ખાતે જમા 30 કારણ કે આપણે 4830 આપવાના હતા એમાંથી આપણે 4800 રૂપિયા રોકડા ચૂકવ્યા 30 રૂપિયા આપણે ઓછા ચૂકવ્યા છે એટલે કસર ખાતું આપણને કસરનો લાભ મળે છે એટલે કસર ખાતું જમા કરવું પડે તો જયેશભાઈ ખાતે ઉધાર તો આપણે જયેશભાઈ ખાતાની ઉધાર બાજુ જવાનું તો જયેશભાઈનું ખાતું અહીંયા છે તો જયેશભાઈના ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખાય રોકડ ખાતે એટલે રોકડ ખાતે જમા થયું અને કસર ખાતે જમા થયું એટલે અહીંયા ફરી લખવાનું કસર ખાતે બે વિગત જમા થાય એટલે બે વિગત આપણે અહીંયા લખવાનું તો અહીંયા રકમની 4800 અને કસરના હતા 30 તો 4800 અને 30 તારીખ હતી 8 તો અહીંયા 8 તારીખ પછી તો કે રોકડ ખાતે જમા તો રોકડ ખાતાની જમા બાજુ તો રોકડ ખાતાની જમા બાજુ 8 તારીખ વિગતમાં હું લખાર જયેશભાઈ ખાતે રકમ 4800 પછી કસર ખાતે જમા તો કસર ખાતાની જમા બાજુ 8 તારીખ વિગતમાં ઉધાર થયું હોય એનું નામ તો ઉધાર ક્યાં હતા જયેશભાઈ લખવાનું જયેશભાઈ ખાતે રકમ કસરના 30 રૂપિયા અહીં લખવાનું 30 રૂપિયા ત્યાર પછી 9 તો 9 તારીખનો વ્યવહાર હતો જો કે ગોડાઉનમાં આગ લાગવાથી 3200 નો માલ બળી ગયો વીમા કંપનીએ 2600 નો દાવો મંજૂર
2600 રૂપિયાનો દાવો મંજૂર થાય તો 600 રૂપિયાનું નુકસાન થાય એટલે આનો વેલ્યુ થઈ ગઈ તો કે વીમા કંપની ખાતે ઉધાર આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર એ ખરીદ ખાતે જમા તો વીમા કંપની ખાતે ઉધાર આપણે જવાનું વીમા કંપની ખાતાની ઉધાર બાજુ તો વીમા કંપની ખાતાનું આપણે બનાવેલું છે ઉધાર બાજુ તારીખ હતી 9 પણ વિગતમાં લખાય ખરીદ ખાતે પણ વીમા કંપની પાસેથી આપણે 2600 રૂપિયા મળે છે એટલે લખવાના 2600 આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તો તે એની ઉધાર બાજુ જવાનું તારીખમાં લખવાનું 9 વિગતમાં લખાય ખરીદ ખાતે 600 રૂપિયાનું નુકસાન થયું એટલે રકમ લખવાની 600 રૂપિયા ખરીદ ખાતે જમા તો ખરીદ ખાતાની જમા બાજુ અને ખરીદ ખાતું બનાવ્યું એની જમા બાજુ લખવાનું વિગતમાં શું લખાય તો કે વીમા કંપની ખાતે અને બીજું લખવાનું આગથી થયેલ નુકસાન ખાતે વીમા કંપની ખાતે 2600 અને આગથી થયેલ નુકસાન ખાતું 600 ત્યાર પછી 10 તારીખ અનિલ ટ્રેડર્સ પાસેથી 6600 નો માલ ખરીદ્યો જે પેટે 2600 રોકડા ચૂકવ્યા તો બાકીના 4000 બાકી તો એની આમનો શું થાય દસ તારીખની તો કે ખરીદ ખાતે ઉધાર 6600 તે રોકડ ખાતે જમા 2600 તે અનિલ ટ્રેડર્સ ખાતે જમા 4000 તો ખરીદ ખાતે ઉધાર તો ખરીદ ખાતાની ઉધાર બાજુ જવાનું બે વિગત જમા થાય છે રોકડ ખાતે અનિલ ટ્રેડર્સ ખાતે તો ખરીદ ખાતાની ઉધાર બાજુ 10 તારીખ વિગતમાં લખવાનું રોકડ ખાતે અને અનિલ ટ્રેડર્સ ખાતે બે વિગત જમા છે તો બે વિગત લખવાની અનિલ ટ્રેડર્સ ખાતે હવે રોકડ ખાતે કેટલા આપ્યા હતા તો કે રોકડ ખાતે 2600 તો એ રોકડ ખાતાની સામે લખવાના 2600 અને અનિલ ટ્રેડર્સ ના બાકી હતા 4000 પછી તો કે રોકડ ખાતે જમા થયું રોકડ ખાતે જમા થયું એટલે રોકડ ખાતાની જમા બાજુ લખવાનું 10 તારીખ વિગતમાં લખાય ખરીદ ખાતે તો ખરીદ ખાતે કેટલા રૂપિયા લખવાના તો કે રોકડ આપણે 2600 રૂપિયા લીધી એટલે એ લખવાના 2600 પછી અનિલ ટ્રેડર્સ ખાતે જમા થયું તો અનિલ ટ્રેડર્સ ના ખાતામાં જવાનું તો અનિલ ટ્રેડર્સ નું ખાતું આપણે અહીંયા બનાવેલું છે તો અનિલ ટ્રેડર્સ ખાતે જમા તો અનિલ ટ્રેડર્સ ખાતાની જમા બાજુ તારીખમાં લખવાનું 10 વિગતમાં શું લખાય ખરીદ ખાતે તો ખરીદ ખાતે અનિલ ટ્રેડર્સ ના 4000 રૂપિયા બાકી હતા અમના ખાનામાં લખવાના 4000 ત્યાર પછી 12 તારીખ દુકાન ભાડું 4800 તથા ઘર ભાડું 6000 ધંધામાંથી ચૂકવ્યું દુકાન ભાડું ચૂકવ્યું ધંધાનો ખર્ચ કહેવાય એટલે ખર્ચ એના નામથી લખાય દુકાન ભાડા ખાતે ઉધાર ઘર ભાડું એ અંગત ખર્ચ કહેવાય એટલે ઉપાય ખાતે ઉધાર બંને ના ધંધામાંથી રોકડા ચૂકવ્યા એટલે તે રોકડ ખાતે જમા તો દુકાન ભાડા ખાતે ઉધાર દુકાન ભાડા ખાતાની ઉધાર બાજુ તો દુકાન ભાડા ખાતું આપણે બનાવેલું છે જો તો દુકાન ભાડા ખાતાની ઉધાર બાજુ લખવાનું તારીખ 12 વિગતમાં લખાય રોકડ ખાતે પણ દુકાન ભાડાના રૂપિયા દુકાન ભાડા ખાતે જ લખાય તો દુકાન ભાડું હતું 4800 રૂપિયા તો અહીંયા લખાય 4800 પછી ઉપાડ ખાતે ઉધાર 6000 તો ઉપાડ ખાતે ઉધાર તો ઉપાડ ખાતાની ઉધાર બાજુ તારીખ લખાય 12 વિગતમાં લખાય રોકડ ખાતે પણ ઉપાડ કેટલાનો હતો તો કે 6000 તો એ લખવાના 6000 રોકડ ખાતે જમા થયા તો રોકડ ખાતે જમા એટલે રોકડ ખાતાની જમા બાજુ જવાનું 12 તારીખ
ઉદાહરણ છે તો આપણે બે વિગત લખવું પડે દુકાન ભાડા ખાતે અને ઉપાડ ખાતે બંને વિગત લખવાનું દુકાન ભાડા ખાતે અને ઉપાડ ખાતે હવે બે વિગત ની ખતવણી થતી હોય ત્યારે બે ની રકમ એક સામે હોય એ લખવાની 4800 અને 6000 ત્યાર પછીનો વ્યવહાર હતો તો અનિલ ટ્રેડર્સને 4000 ચેક થી ચૂકવ્યા 4000 ચેક થી ચૂકવ્યા એટલે નોંધ થાય અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર એ બેંક ખાતે જમા તો અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર તો આપણે જવાનું અનિલ ટ્રેડર્સ ખાતાની ઉધાર બાજુ તારીખ હતી 13 તો તારીખમાં 13 વિગત લખાય બેંક ખાતે કેટલા રૂપિયા 4000 તો આપણે 4000 રૂપિયા લખવા અને બેંક ખાતે જમા તો બેંક ખાતાની જમા બાજુ જવાનું તો બેંક ખાતો આપણે બનાવેલું છે અહીંયા તો બેંક ખાતામાં જવાનું બેંક ખાતાની જમા બાજુ 13 તારીખ વિગતમાં હું લખાય અનિલ ટ્રેડર્સ ખાતે રકમના ખાનામાં 4000 તો આ રીતે આપણે જે અમાઉન્ટ આપેલી છે એ અમાઉન્ટ ઉપરથી આ રીતે આપણે પહેલા બધી ખતવણીઓ કરવાની છે તો આ રીતે આપણે અહીંયા ખતવણી છે એ કરવાની